કેમ છો વિદ્યાર્થી મિત્રો ગુડ મોર્નિંગ આપણે ધોરણ નવ ગુજરાતી વિષયમાં વ્યાકરણ વિભાગ બે ધાતુ પ્રત્યે એની વાત કરીશું તમારે જે છવ્વીસથી ત્રીસ તારીખની એક્ઝામ છે એમાં ધોરણ નવમાં ગુજરાતીનું જે પેપર છે એમાં તમે વ્યાકરણ જોયું હશે કે વિશેષણ અને આગળના જે વ્યાકરણ છે તે વ્યાકરણ એકમ એકમાંથી અમુક વિભાગ લીધેલા છે અને ધાતુ પ્રત્યે પણ આવે છે ધાતુ પ્રત્યય આપણા પાઠ્યપુસ્તકમાં જોઈએ તો પંચાવન નંબરના પેજ ઉપરથી ચાલુ થાય છે અને ઘણા મોટા ભાગમાં આપેલું છે ટૂંકમાં તમને અહીંયા એની સમજ આપી દઉં ત્યારબાદ હું જે લાલ પેનથી ટીક કરીને મોકલાવું એ ધાતુ પ્રત્યેય એવા મથાળું મારી અને મુદ્દા પ્રમાણે તમારે લાલ પેનથી ટીક કરેલું લખવાનું રહેશે પરીક્ષા પૂરતું સમજવા માટે ધાતુ પ્રત્યે ધાતુ એટલે કે ક્રિયાપદ બરાબર એ ક્રિયાપદ વર્તમાન ભવિષ્યકાળ અને ભૂતકાળ આ વાક્યમાં તમારે સમજવાનું છે જોઈએ પહેલું વર્તમાન કાળમાં ફેરવો વાક્ય કદાચ આવું પણ પૂછાય કે વર્તમાન કાળમાં ફેરવો અને પરીક્ષામાં કદાચ એવું પણ પૂછાય કે વાક્ય આપ્યું છે અને એનો ધાતુ પ્રત્યે જણાવો બે બે ઉદાહરણો જોઈશું ત્યારબાદ આ ફોટો મોકલાવો એના તમારે એમાં તમારે લખવાનું રહેશે વર્તમાન કાળમાં વાક્યને ફેરવો સમુદ્ર ભણી ઉપડ્યા કમરને કસી રંગથી ડગ કમર ને કસી રંગળમાં ફેરવીશું આ ભૂતકાળમાં છે કે એ લોકો આવી રીતે અને કમરને કસી ને રંગથી ઉપડ્યા હતા જે જે વાક્ય નીચે લીટી આપી છે જે જે શબ્દ નીચે લીટી આપી છે એને આપણે વર્તમાન કાળમાં ફેરવવાનું છે એટલે કે અત્યારે ક્રિયા થઈ રહી છે એવા વર્તમાન કાળમાં આપને આપણે એને ફેરવવાનું છે તો વાક્ય શું બનશે સમુદ્ર ભણી ઉપડે છે કમરને કસે છે રંગથી અટંક મર જીવ્યા ડગ ભરે છે ઉત્સાહના એ જ રીતે બીજું ઉદાહરણ જોઈએ એણે બબ્બે તે કુળ ઉજાડ્યા એટલે કે એણે બબ્બે કુળને ઉજાડ્યા હતા હમણાં જ આપણે આગળ નવમા કાવ્યમાં વાત કરી હતી એ બબ્બે તે કુળને ઉજાડે છે એણે બબ્બે કુળને ઉજાડ્યા એટલે કે ઉજાડ્યા એવું એણે આ કામ કર્યું છે એમ પણ એને વર્તમાન કાળમાં ફેરવવું હોય તો એ બે બે તે કુળને ઉજાડે છે આ જ વાત અસમના શંકરદેવ અને માધવદેવે પણ કહી તો આ જ વાત અસમના શંકરદેવ અને માધવદેવ પણ કહે છે તો આ રીતે તમારે વાક્યને વર્તમાન કાળમાં ફેરવવાનું કે તો આ રીતે વર્તમાન કાળમાં ફેરવવાનું રહેશે હવે વાત કરીએ ભવિષ્યકાળની ભવિષ્યકાળ એટલે કે ટૂંક સમયમાં એનું ભવિષ્ય બતાવે છે એની વાત કરે છે તો એમાં ક્રિયાપદ કેવા આવે છે માર્કંડીને કાંઠે કેટલી વાર બેઠો છું એ વર્તમાન કાળની વાત કરે છે કે હું કેટલી વાર માર્કંડી નદીને કાંઠે બેઠો છું આગળના પાઠમાં આવશે માર્કંડીને કાંઠે કેટલી વાર બેસીશ ભવિષ્યકાળમાં ફેરવવાનું હોય તો બેસીશ આ કામ કરીશ હું અહીંયા જઈશ આ ખઈશ એના અર્થમાં આવે ક્રિયાપદ જ્યારે જ્યારે ગામડે જાઉં છું ત્યારે ત્યારે માર્કંડીને મળ્યા વગર રહેતો નથી તો જ્યારે જ્યારે ગામડે જાઉં છું એનું ભવિષ્યકાળ શું થશે જઈશ ત્યારે ત્યારે માર્કંડીને મળ્યા વગર રહીશ નહીં ઉપરનું વાક્ય આખું વર્તમાનકાળમાં દેખાય છે કે જ્યારે જ્યારે હું જાઉં છું ત્યારે ત્યારે એને મળ્યા વગર રહેતો નથી એટલે કે જ્યારે જાઉં છું ત્યારે તેને મળું જ છું એ વાત આપણને કરે છે પણ એ જ વાક્યને ભવિષ્યકાળમાં ફેરવીએ ત્યારે જ્યારે જ્યારે ગામડે જઈશ ત્યારે ત્યારે માર્કંડીને મળ્યા વગર રહેતો નથી પછી આ કાવ્ય આપણે જોયું હતું કામ કરે એ જીતે રે માલમ કામ જે કરે છે એ જીતે છે આ વર્તમાન કાળનું વાક્ય થયું એને ભવિષ્યકાળમાં ફેરવીશું તો કામ કરશે એ જીતશે રે માલમ જે કામ કરશે એ જીતશે એની આયુધારા હજી વહે છે તો એની આયુધારા હજી વહેશે એટલે આવા ક્રિયાપદ ભવિષ્યકાળમાં વપરાય છે હવે ભૂતકાળની વાત કરીએ તો ભૂતકાળ માટે આપણે ય ઉપરાંત એલ પ્રત્યય પણ વાપરીએ છીએ જો શું ય ઉપરાંત એલ પ્રત્યય પણ વાપરીએ છીએ એટલે કે વાંચેલો લખેલો એલ આવ્યો ને એ પ્રત્યય મેં પહેલો પાઠ વાંચ્યો હતો મેં પહેલો પાઠ વાંચેલો આ બંને ભૂતકાળના વાક્ય છે જો ભૂતકાળ એટલે કે જે આપણે વર્તમાનમાં કામ નથી કર્યું ભવિષ્યમાં નથી કરવાના અને પહેલાં જે કામ કર્યું છે એ ભૂતકાળની વાત કરે છે તો મેં પહેલો પાઠ વાંચે લો એવો પણ જવાબ આવે એ દિવસે ખૂબ વરસાદ વરસ્યો હતો એ દિવસે ખૂબ વરસાદ વરસે લો નીચેના વાક્યો ભૂતકાળમાં ફેરવો માણસ સુખ અને આનંદ શોધે છે માણસે સુખ અને આનંદ શોધ્યા આખું વાક્ય ભૂતકાળ વાક્યમાં ફેરવાય માત્ર ક્રિયાપદ એકલું નહીં કે તમને પૂછ્યું માણસ સુખ અને આનંદ શોધે છે તમે એવું લખી દો માણસ સુખ અને આનંદ શોધ્યા તો ખોટું માણસે સુખ અને આનંદ શોધ્યા આપણે કેરીનો રસ ખાઈએ છીએ કબૂલ આપણે કેરીનો રસ ખાધો કબૂલ નર્સ તને સારું સારું ખાવાનું આપશે કયા પાઠમાં અમૃતકાકીવાળા પાઠમાં નર્સે તને સારું સારું ખાવાનું આપ્યું હતું ઊંચું ભણેલા તો ઓફિસમાં બેસે કાવ્ય પંક્તિમાં જોયું તો ઊંચું ભણેલા તો ઓફિસમાં બેઠા મરણ મારણમાં હું મગફળીના સોદા માટે જાઉં છું મારણમાં હું મગફળીના સોદા માટે ગયો હતો અથવા ગયેલો યલ એલ પ્રત્યય બરાબર તો વર્તમાન કાળમાં જે ક્રિયા વર્તમાનકાળમાં થઈ છે એટલે કે ઉપડે છે ડગ ભરે છે કમર કસે છે એવા અર્થમાં ભવિષ્યકાળ તો વાંચવા બેસીશ લખવા બેસીશ આ કામ કરશે હવે વહેશે આવ્યું ધારા હજી વહેશે ભૂતકાળમાં તો આ કામ કર્યું હતું બરાબર માણસે સુખ અને આનંદ શોધ્યા તો તમારે ધાતુ પ્રત્યેમાં પરીક્ષામાં પૂછાઈ શકે છે વાક્યને વર્તમાનકાળ ભવિષ્યકાળ કે ભૂતકાળમાં ફેરવો આખું વાક્ય વ્યવસ્થિત ફેરવવાનું રહેશે અથવા તો શું પૂછાઈ શકે કે વાક્ય આપ્યું હોય અને એવું પૂછે કે આ વાક્ય કયા કાળનું છે આનો ધાતુ પ્રત્યે કયો આવશે વર્તમાન કાળ આવશે ભવિષ્ય કાળ આવશે કે ભૂતકાળ આવશે ધાતુ પ્રત્યેનું મથાળું મારીને આપે આ જે આપું છું ફોટો એ તો લખવાનું જ છે સાથે સાથે તમારી ચોપડીમાં જે વ્યાકરણ વિભાગ વ્યાકરણ એકમ બે આપ્યું છે એમાં જે લાલ પેનથી ટીક કરીને આપું એ મુદ્દા પ્રમાણે લખવાનો રહેશે મિત્રો છવ્વીસથી ત્રીસ તારીખની એક્ઝામમાં જે પણ પાઠ પૂછાવાના છે એનો કોર્સ આપણે પૂર્ણ કરીએ છીએ એ સાથે પ્રશ્ન મોકલાવીશ પ્રશ્નોના જવાબ પણ સારી રીતે લખી અને વાંચવાના રહેશે બધાએ જ આ પરીક્ષા આપવી ફરજિયાત છે